अच्छा बापू, हवे घर में एंटर थता ज अरीसो लगावाय खरो? એટલે જનરલી કોઈના ઘરમાં મેં જોયો છે એક જણા, તો એ પ્રોપર છે? ના, જ્યારે તમે મેઇન એન્ટ્રન્સથી કોઈના ઘરમાં ઘૂસો છો, અથવા તો આપણા પોતાના ઘરમાં, આપણે જ્યારે ઘરની અંદર ઘૂસીએ છીએ ત્યારે એક્ઝિટ સામે ક્યારે પણ મિરર લગાડવો નહીં. મેઇન ડોરની સામે મિરર લગાડવો એ એક પ્રકારની નેગેટિવિટી છે. એટલે આ યાદ રાખજો કે ઘરમાં ઘૂસતી વખતે તરત જ મિરર હોય તો એમાં શું થાય છે કે તમારી જે પોઝિટિવ એનર્જી છે રિફ્લેક્ટ થઈ અને બહાર નીકળી જાય છે અને નેગેટિવિટી તમારી અંદર આવે છે. માટે જે ઘરમાં અંદર ઘૂસતાની સાથે જ મિરર લગાડેલો હોય એવા લોકોએ મેઇન ડોરની સામેથી મિરર કાઢી લેવો જોઈએ. હવે મિરરની વાત નીકળી છે એટલે આપણે ઘણી વાર કીધું છે કે કોઈ વ્યક્તિના ઘરમાં ટોયલેટમાં, ટોયલેટ સીટમાં જો પૂર્વ દિશામાં બેસીને એનો ઉપયોગ થઈ શકતો હોય તો તેવી જગ્યાએ એમણે મિરર લગાડવો જોઈએ. એવી જ રીતે બાથરૂમમાં પણ જો તમે પશ્ચિમ દિશામાં બેસીને નાતા હોય, પશ્ચિમ તરફ મુખ કરીને નાતા હોય, તો પશ્ચિમમાં મિરર લગાડવો જોઈએ કે એ મિરરમાં તમને પૂર્વ દિશા દેખાય તો એ તમારું બાથરૂમ વાસ્તુ બેલેન્સ થયું કહેવાય. હવે તમે જ્યારે બાથરૂમની વાત નીકળી છે અને મિરરની વાત નીકળી છે એટલે એક વાત બીજી કહી દઉં કે બાથરૂમમાં ઘડિયાળ મૂકવી જોઈએ. બાથરૂમમાં ઘડિયાળ મૂકવી જોઈએ, કારણ કે બાથરૂમમાં ઘડિયાળ હશે તો એ ઘડિયાળના હિસાબે તમે પોતે નક્કી કરી શકશો કે કેટલો સમય તમે બાથરૂમમાં બગાડો છો. સાચા અર્થમાં તો એ છે, જલ્દીમાં જલ્દી, ઓછામાં ઓછા ટાઈમમાં તમે જો સરસ રીતે તૈયાર થઈને બહાર નીકળી શકશો તો તમારા દરેક કામ સમયસર પતશે. પણ જ્યારે તમે બાથરૂમમાં જ વધારે પડતો સમય બગાડશો તો તમારા જેટલા પણ કામ છે એ મોડા થતા જશે. માટે ઘરમાં પણ, બાથરૂમમાં પણ એક ઘડિયાળ મૂકવી જોઈએ. તમારું ઘર હોય, ઓફિસ કે પછી ફેક્ટરી હોય, જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો જરૂરથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવશો. હવે તમારી જાતે જ તમારી મિલકતનું ખૂબ જ સહેલાઈથી વાસ્તુ બેલેન્સ કરો. વિશ્વ વિખ્યાત વાસ્તુ એક્સપર્ટ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ લિખિત આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ, એક બહુમૂલ્ય ગ્રંથ જે વાસ્તુલક્ષી તમારી દરેક સમસ્યાનું સમાધાન કરશે. આ ગ્રંથ વસાવવા આજે જ સંપર્ક કરો